चलो विद्यार्थी बाल मित्रों नमस्ते। जैन शिक्षण संकुल में आप सौनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 4 नु ગુજરાતી ભણીશું, જેમાં આપણે ચાર પાઠ જોઈ ગયા, પુનરાવર્તન જોઈ ગયા અને હવે આપણે પાંચમો પાઠ ઉખાણા છે એ જોઈ રહ્યા હતા। ઉખાણાની અંદર આપણે સમજૂતી મેળવી લીધી, ઉખાણા સરસ મજાના આપણે જોયા અને હવે આપણે જોશું પાના નંબર 23 ઉપર અન્ય ઉખાણા શોધીને। મેં તમને ગયા વિડીયોની અંદર હોમવર્ક આપ્યું હતું બરાબર, તો એવી આશા રાખું છું બધા વિદ્યાર્થી મિત્રોએ હોમવર્ક કર્યું હશે। આજે આપણે પાના નંબર 23 ઉપર અન્ય ઉખાણા શોધીને લખો એ ગયા વિડીયોની અંદર લખ્યું છે। હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર ત્રણ છે, આપણે નોટમાં સોરી પાઠ્યપુસ્તકમાં લખવાનું છે। તો બધા વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક પેન્સિલ ને સાથે લઈને બેસે, તો આપણે નીચેના કોષ્ટકમાંથી ઉખાણાના જવાબની ફરતે રાઉન્ડ કરવાનું છે। કેવું લંબગોળ બરાબર, તો જુઓ આપણને અહીંયા કોષ્ટક આપેલું છે। આવા કોષ્ટક આપણે ભણી ચૂક્યા છીએ, ત્રીજા ધોરણથી ત્રીજા ચોથા ધોરણમાં પણ આવું આપણે સોરી આવતું ચોથા ધોરણમાં હાલમાં આપણે આ જોણું ત્રીજા ધોરણમાં આપણે શીખી ગયા છીએ। આવા કોષ્ટકમાંથી કોઈ પ્રાણીઓના નામ શોધવાના, કોઈ ઉખાણાના જવાબ શોધવાના બરાબર, તો તમારે વાંચવાનું કે ક્યાં અહીંયા જવાબ આવે છે। તો જોઈએ આપણે, અહીંયા ચપટી છે, અહીંયા ઉખાણાનો જવાબ આવ્યો ને અહીંયા ચપટી, તો અહીંયા આપણે રાઉન્ડ કરીશું। આપણા પાઠ્યપુસ્તકમાં જે પાંચમા પાઠની અંદર જે ઉખાણા આપેલા છે એ ઉખાણાનો જવાબ જ આપણે આમાં શોધવાનો છે બરાબર। તો બીજું કેવું છે, ઈચકો બરાબર, હિંચકો, ત્યારબાદ નાળિયેર, ચપટી, હિંચકો, નાળિયેર, એક આપણને ઉદાહરણ આપેલું જ છે બરાબર કોબીજનું। ત્યારબાદ છે તો આપણે અહીંયા નાળિયેર, ત્યારબાદ છે કમ્પ્યુટર બરાબર, અહીંથી લઈશું કમ્પ્યુટર, ત્યારબાદ સૂરજ, ત્યારબાદ બાજટ, કમ્પ્યુટર, સૂરજ, નાળિયેર, કોબીજ, હિંચકો, ચપટી બરાબર, પડછાયો, અહીંયાથી અહીંયા પથી લઈ બરાબર, પછી અહીંયા હોઠ બરાબર, અહીંયા આવી રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાનું છે। ત્યારબાદ સમાનાર્થી શબ્દ લખો, પાન, તો, પર્ણ અથવા પાંદડું। બીજું છે મો, તો મોઢું। ત્રીજું સંતાવું એટલે છુપાવું। ચોથું છે વૃક્ષ, તો ઝાડ।
पग तो कदम, दुनिया तो जग अथवा जगत, बराबर। अहीं तमारे जाते आमां लखवानुं छे, अहींथी जे કરાવું એ અહીંથી તમારે નોટમાં, બરાબર, નોટમાં લખવાનું છે। નોટમાં લખવું ક્યાંથી? તો કે પ્રશ્ન નંબર 3 થી જેટલું હું ટીક કરાવું એ તમારે નોટમાં લખવાનું છે સારા અક્ષરે। આ પાન છે તો ત્યાં લખો પાંદડું અથવા પર્ણ। મો તો મુખ અથવા મોઢું, મુખ ભી થાય મોઢું ભી થાય હો। ત્યારબાદ સંતાવું એટલે છુપાવું। વૃક્ષ તો ઝાડ, પગ તો કદમ, ને દુનિયા તો જગ। તો આ સમાનાર્થી શબ્દો તમારે લખવાના છે હોમવર્કમાં, નોટમાં, બરાબર, ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે। પ્રશ્ન 3, 4 અને 5 આ ત્રણેય પ્રશ્ન તમારે, સોરી 4, 5 અને 6, પ્રશ્ન નંબર 4, 5 અને 6 નોટમાં સારા અક્ષરે લખવાનું છે। ત્યારબાદ વિરુદ્ધાર્થી જ્ઞાન તો અજ્ઞાન, જ્ઞાન તો અહીંયા લખો અજ્ઞાન। જન્મ તો મરણ, જન્મ તો મરણ। ચતુર એટલે એનું સમાનાર્થી શું થાય? હોશિયાર, પણ આપણે અહીંયા એનું વિરુદ્ધાર્થી કરવાનું છે તો આવશે ઠોઠ। અહીંયા નાનો તો મોટો, ઉત્તર તો પ્રશ્ન, ત્યારબાદ ઊંઘવું તો જાગવું, સોરી ઉઠવું, ઊંઘવું એટલે જાગવું। બરાબર, ત્યારબાદ પ્રશ્ન 5, 6 છે, નીચેના શબ્દોના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો। ઉનાળાની સખત ગરમ હવા એને શું કહેવાય? ઉનાળાની સખત ગરમ હવા હોય તો આપણે કહીએ ને કે લૂ, લૂ। ત્રણ આંખ વાળું કેવું? ત્રિનેત્ર। ચાર પાયા વાળું એક જાતનું આસન, જો પાયા વાળું કીધું છે એટલે અહીંયા આવશે બાજટ, બરાબર। ત્યારબાદ પ્રશ્ન 7, તો પ્રશ્ન 7માં આપણને ઉદાહરણ આપેલું છે કેવો, કેવી અને કેવું। આ વ્યાકરણ જ છે એટલે જો આપણે એકવચન બહુવચન, સોરી પુરુષ સ્ત્રીલિંગ અને પુલ્લિંગનું છે, તમે આગળ ભણશો ત્યારે તમારા આવું આવશે, પણ અત્યારે આપણને જનરલી આપેલું છે। તો કે કેરી એ કેવી એવું કહીએ ને આપણે, તો અહીંયા શું આવે? કેવી। કાંટો કેવો, કમ્પ્યુટર કેવું, જીભ કેવી, ચાંદો કેવો, નાળિયેર કેવું, બરાબર। તો આવી રીતે તમારે લખવાનું છે, જે જે પ્રશ્ન ટીક કરાયો છે એ પ્રશ્ન તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે। તો આપણે અહીંયા સુધી છે, સોરી હજુ પ્રશ્ન 8મો જુઓ। પ્રશ્ન 8 છે, આડાવળા અક્ષરને ક્રમમાં ગોઠવી શબ્દ બનાવવાનો છે। તો આ અહીંયા આવશે, આ પણ હોમવર્કમાં લખી દેવાનું છે, અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો આ બંને પ્રશ્ન, આગળ જે ટીક કરાવ્યા એને આ પણ અહીંયા આવશે। શરીર બરાબર, તો આવી રીતે
અક્ષર આડાઅવળા થઈ ગયા છે, અક્ષરને ક્રમમાં ગોઠવી અને લખવાનું હતું, બરાબર. ત્યારબાદ પ્રશ્ન 9, શબ્દકોશના ક્રમમાં લખવાનું છે, આપણે આ ત્રીજા ધોરણમાં ભણી ગયા છીએ. તો પહેલા શું આવશે? સરસ, શું આવશે? ગોખલો. ત્યારબાદ પાંદડું. સરસ. ત્યારબાદ શું આવશે? બકરી. અને છેલ્લે સૂરજ. તો આટલું હોમવર્ક તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે કરવાનું છે. અહીંયા સુધી રાખીએ. અસ્તુ.